જેવું તમે વાવો એવું તમે લણો. હા, જેવું તમે વિચારો છો બીજા માટે તો તમને પણ બીજા માટે એવો જ વિચાર આવે છે. મારા માટે ખોટું જ બોલતા, આ જ નેગેટિવ છે. નેગેટિવિટી એટલે બીજું કઈ નહીં, હંમેશા પોતાના માટે નકારાત્મક વિચારોમાં સરી જવું, એનું નામ નેગેટિવિટી. આમ ઘણાની આદત હોય છે. ઠંડી આવે ને, ઠંડી જાન્યુઆરી ડિસેમ્બર તો આમ માણવા જેવી હોય ને, ગુલાબી ઠંડી. યાર શું પછી આમ એપ્રિલમાં ગરમી આવે, અલ્યા લલ્લુ એપ્રિલની ગરમી જયારે આવશે ત્યારે અત્યારે તું આ જાન્યુઆરીની ઠંડીને માણી લે ને, એને ઠંડીમાં શેના વિચાર આવે? ગરમી. ગરમીમાં શેના વિચાર આવે? વરસાદ. તેજી ચાલતી હોય ને. હવે આવા માણસને કોઈ સુધારી શકે ખરું? નો, એ સુધારવા માંગતો જ નથી. આપણે જાણે ભગવાનને કહી દીધું છે કે તું મને સુધારવાનો લાખ પ્રયત્ન કરે પણ મારે સુધારવું. એક છોકરાને છે ને અચાનક રાતનું સપનું આવ્યું, સપનામાં એને જોયું કે મોઢું ખુલ્લું રહી ગયું ને બિલાડી અંદર જતી રહી. હવે બિલાડી અંદર ગયા પછી એ જાગી ગયો, એ જાગી ગયો પણ બિલાડી અંદર જ રહી ગઈ. એટલે એને કૂદકા મારવાનો શરૂ કર્યો, મારા પેટમાં બિલાડી, મારા પેટમાં બિલાડી. રાતના 12 વાગે એને એવા કૂદકા માર્યા કે આખું ઘર જાગી ગયું કે આટલા મોઢામાંથી આટલી મોટી બિલાડી એ ખબર નથી પણ ગઈ છે. આજુ કૂદકા મારે. માં બાપ ભાઈ ભાભી બેન બધા વિચારમાં પડી ગયા કે હવે આ મેન્ટલ કેસ છે, આને સુધારવા માટે ડોક્ટરને જ બોલાવવો પડે. ડોક્ટરને જગાડ્યો, ફેમિલી ડોક્ટરને ફોન પર જ બધી ખાનગીમાં વાત કહી દીધી કે આ કેસ હવે જરા મેન્ટલ થઈ ગયો, તમે એને જરા હેન્ડલ કરી લેજો. ડોક્ટરે કીધું ડોન્ટ વરી, પણ મારી ફી ડબલ થશે કેમ કે રાતના બોલાવો છો. ઓકે, તું માંગીશ એટલે આપશે પણ આને સુવડાવી દે, ભેગા અમે હોઈ જઈએ. ડોક્ટર આવતા પહેલા ફોન પર કહી દીધું એક કામ કરજો, હું આવું છું ને ઇન્જેક્શન આપી દઉં છું ઘેનનું, સીધો 8 કલાક સુઈ જશે. ઓકે, ઘેનનું ઇન્જેક્શન આપીને સુવડાવી. પેલા બધું ચેક કરી દઉં. ડોક્ટરે પૂછ્યું ક્યાં હતું? કે બસ અહીંયા દુખે છે, અહીંયા હાવાસી હવે અહીંયા ગઈ. બિલાડીને જાણે આમ અંદર ગ્રાઉન્ડ મળી ગયું ને એવી રીતે રમતી. ડોક્ટરે કીધું કાંઈ વાંધો નહીં, હમણાં હું એનું ઓપરેશન કરીને કાઢી નાખું છું, એ પહેલાં હું તમને ઘેનનું ઇન્જેક્શન આપું છું અને એને સુવડાવી દીધું 10 કલાક માટે. અને એના મા બાપને કીધું કે કામ કરો, ગમે ત્યાંથી એક બિલાડી સવારમાં શોધી આવો અને પછી એના ખાટલા સાથે બાંધી દો. પલંગ હોય ને, એ પલંગ પર સુધો તો એના પલંગના સળિયા સાથે બાંધી દેજો. સવારે ઉઠશે ને પહેલો પ્રશ્ન કરશે બિલાડી, એટલે કહેવાનું જો આ રાતના ઓપરેશન કરીને બહાર કાઢી છે આ બિલાડી. ઓકે, સવારમાં 8 વાગે બધા ઉઠી ગયા. સૌથી પહેલું કામ ક્યાંકથી બિલાડી પકડીને લઈ આવ્યા. આમ ઘરમાં આવે તો ભગાડતા હતા, આજે બિલાડી પકડીને લઈ આવ્યા, બાંધીને રાખી દીધી, દૂધ બૂધ પીવડાવી દીધું. 10 વાગે એટલે આ ભાઈ ઉઠ્યા, ઘેન પૂરું થયું, ઇન્જેક્શનની અસર ઓછી થઈ, પૂરી થઈ ગઈ. ભાઈ જાગ્યા, જાગ્યા એટલે પાછું રાતનો એને કેસ યાદ આવી ગયો કે મારા પેટમાં બિલાડી, એટલે પાછા રડારડ બિલાડી. બધાએ ભેગા થઈને ખબરદાર છે બિલાડી બોલ્યો છે, આખી રાત ને અમારી ઊંઘ બગાડી, ડોક્ટરને બોલાવ્યા, ડબલ ફી આપી છે અને તારો પેટમાંથી ઓપરેશન કરીને બિલાડી બહાર કાઢી, ક્યાં છે બતાવ. એટલે તરત પલંગ નીચે બાંધેલી બિલાડી, જો આ, અને જેવી બિલાડી જો ને ચીસ પાડી, અરે ભલા માણસ આ તો થોડી છે, મારા પેટમાં કાળી બિલાડી હતી. અને કોઈ સુખી કરી શકે ખરું? તમે હસો છો પણ આ કોઈ બીજું નતું, આપણે પોતે જ હતા. આ ધંધા લાખ પ્રયત્ન તમને સુખી કરવાના કરીએ, તમે સુખી થવા લાગ. સાચું બોલું, આવતીકાલથી તમે બિઝનેસ શરૂ કરો, સીએ ફાઇનલ થયા પછી, પછી તમને કોઈ પૂછે કે વર્ષમાં કેટલા મળે તો તું રાજી? વોટ ઇઝ યોર આન્સર? વોટ ઇઝ યોર આન્સર? કેટલા મળે તો તમે રાજી? 5 લાખ, 10 લાખ, 20 લાખ? બોલો તો ખરા. તમે તો જાણે એવી રીતના મારી સામે જોવો છો, હું જ બધા તમને આપી દેવાનો હોઉં. મારી પાસે તો આ છે, બીજું કઈ નથી. કેટલા મળે તો તમે ક્રાઇટેરિયા બનાવશો ખરા કે મને આટલું મળી જાય પછી મારે નહીં કમાવા, પછી જે મળશે એ હું બીજાને કોકને મદદ કરવામાં વાપરીશ, છે એવો ક્રાઇટેરિયા બનાવશો? નો. તમારા સર ધારે તો સીએમાં કરોડો રૂપિયા કમાઈ શકે એમ છે,
પણ નીતિપૂર્વક એણે આજે આ જમાવટ કરી, એટલું જ નહીં, તમને ખબર નહીં હોય તમારા કેટલાય સ્ટુડન્ટને આની તકલીફ હશે ને, તમારા સર પૂરી કરી દેશે, તમને ખબર ન પડે એવી રીતના. એના ક્યારે પોસ્ટર નથી લગાડવામાં આવતા કે આ વર્ષમાં હિતેશ સરે આટલા લાખ રૂપિયા પોતાના સ્ટુડન્ટને સીએ બનાવવા માટે વાપર્યા છે. એ તો અમારા જેવાને ક્યાંકથી ખબર પડે, ત્યારે અમને ખબર પડે કે એક માણસ પોતાના સ્ટુડન્ટને ઉપર લાવવા માટે કેવી કોશિશ કરી રહ્યો છે. ઇન્સ્ટિટ્યૂટ તો આખા અમદાવાદમાં કેટલી જગ્યાએ ચાલે છે કે નથી ચાલતા? સેંકડો હજારો છોકરાઓ સીએની અંદર ભણે છે, પરંતુ કોઈ ઇન્સ્ટિટ્યૂટે અમારા જેવા સંતોને બોલાવીને તમને સંસ્કાર આપવા માટેના પ્રયત્નો નથી કર્યા. જયારે આ સર એવા છે, એને કીધું મારા સાહેબ અઠવાડિયામાં એક વખત તમારે અહીંયા આવવું હોય મારા તરફથી છૂટ છે, આ ઓડિટોરિયમ અને આ સ્ટુડન્ટ બે તમને આપી દઉં, તમે અમારા બાળકોને અમે શિક્ષણ આપીએ, તમે સંસ્કાર આપો. શિક્ષણ એ દૂધ છે, સંસ્કાર એ સાકર છે. સાકર વગરનું દૂધ જે મોડું હોય, સંસ્કાર વગરનું શિક્ષણ પણ મોડું રહેશે.